નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનાનું. જે વિદ્યાર્થી મિત્રો પેપર છે, ટોટલ ટાઈમ તમારો 150 મિનિટનો રહેશે અને ટોટલ માર્ક જે છે એ 120 જે છે તે માર્કના રહેશે. તમારો શીટ નંબર વિદ્યાર્થી મિત્રો અહીં લખવાનો રહેશે. તમામ જે તમારા પ્રશ્નો છે તે ફરજિયાત લખવાના રહેશે અને પ્રશ્નોના જવાબ તમારે OMR શીટની અંદર આપવાના રહેશે. એટલે કે 120 ગોલ ટપકા જે છે તે OMR શીટની અંદર પૂરવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ આપણી શ્રેણીનો પ્રશ્ન છે. આ પ્રકારના પ્રશ્નો આપણા આવી શકે છે. આ મોસ્ટ IMP પેપર છે. 8, 18, 38, 78, 158 પછી શું આવશે? 318 અને 649 5, 10, 20 એટલે 5 ના ડબલ 10, 10 ના ડબલ 20, 20 ના ડબલ કેટલા થાય? 40. તો સાચો જવાબ શું આવશે? 40. 2, 4, 8, 10, 14, 16 મિત્રો બેકી સંખ્યામાં આગળ વધી રહ્યા છીએ. 12, 32, 72, 150, 312 અને 632 2, 4, 7, 11, 16, 22 તો એક સરખા તફાવતમાં આપણે આગળ વધીશું. ત્યાર પછી મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવીને સાચો વિકલ્પ લખવાનો છે. HOT તો મિત્રો એકદમ મૂળાક્ષર એટલે કે ABCD પ્રમાણે ગોઠવેલા જ છે. FAN તો પહેલો આવશે A, પછી આવશે F અને પછી N. પેન તો આવશે ENP. બુકની અંદર આવશે BKOO. ટોયની અંદર મિત્રો આવશે OTY. આ પ્રશ્ન જે તમારા 5 છે એ ABCDના ક્રમમાં જ ગોઠવવાના રહેશે. અંગ્રેજી મૂળાક્ષરોને નીચે મુજબના અંકોની અંદર દર્શાવીને લખવાનો છે. જેમાં વિદ્યાર્થી મિત્રો A લીધેલો છે તેને 8, બીને 7, સીને 6 અને ડીને 5 સમજવાનું છે. એટલે આપણે અહીં લખ્યું છે BADC. તો B એટલે પ્રથમ કેટલા આવશે? 7. ત્યાર પછી A એટલે આવશે 8. C એટલે આવશે વિદ્યાર્થી મિત્રો અહીં D છે, D એટલે 5 અને C એટલે 6. 78, 56 બી ઓપ્શન સાચો છે. BACDની અંદર 78, 65 બનશે. BBAAમાં થશે 77, 11. ABCDમાં થશે 87, 65. DCBAની અંદર થશે 56, 78. ત્યાર પછી મિત્રો CCBA એટલે થશે 66, 78. બધા B એટલે બધા 7 આવશે. ABBA તો આવશે 87, 87. BBAC તો 77, 86. બધા C તો મિત્રો 6 લીધેલા છે તો આવશે 6 બધા જ. AZ એ એટલે પહેલો અક્ષર અને Z એટલે છેલ્લો અક્ષર. B એટલે આગળથી 2 નંબર અને Y એટલે પાછળથી 2 નંબર. તેવી રીતે C એટલે આગળથી 3 નંબર અને X એટલે પાછળથી 3 નંબર. D એટલે આગળથી 4 નંબર અને W એટલે પાછળથી 4 નંબર. એકદમ વિદ્યાર્થી મિત્રો સહેલા પ્રશ્ન છે. BCEHL તો પછી શું આવશે? સીધું આવી જશે Q. વિદ્યાર્થી મિત્રો A1, B4, C9 અને D 16 આ પ્રકારે આપ્યા છે તો આગળ E બરાબર આવશે 25. કેવી રીતે? આપણે જે વિદ્યાર્થી મિત્રો એનું વર્ગમૂળ છે વર્ગમૂળ આપ્યું છે. ACEGI ABCZYAX DEF તો આવશે WVU. કેવી રીતે આવ્યા? તો જો ABC ત્યાર પછી DEF એવી રીતે આપણને અહીં આપ્યા છે. તો અહીં ZYX પાછળથી ABCD છે તો અહીં પણ પાછળથી લેવી પડશે એમ. સાંકેતિક ભાષાની અંદર જવાબ પસંદ કરીને જવાબ લખો. 20ને મિત્રો અહીં આપણને 96, 38, 95 અને 11ને 32, 30, 38 તો નેટને શું કહેવાય? એકદમ સહેલું છે. N છે તો N બરાબર કેટલા લીધા છે? 8 લીધા છે તો પ્રથમ લખી દો 8. E બરાબર કેટલા લીધા છે? 3 તો 3. અને T બરાબર કેટલા લીધા છે? 9 તો અહીં 9 લઈ લો. હવે નેટ બરાબર 839નો ઓપ્શન કયો છે? તો D. તો આ જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો અહીં સાચો બની જાય છે. ફેન માટે 348, ટોપ માટે 416 તો 9 માટે કેટલા આવશે? 81. જો ફેટ માટે 426, ગોટ માટે મિત્રો 356 તો ઓફ માટે કેટલા થઈ જશે? 54. સન માટે 437, પોટ માટે મિત્રો 318 તો નોટ માટે શું? 718. કઈ રીતે? તો N માટે 7 લેવાના છે. ત્યાર પછી O માટે
એક અને ટી માટે 8 એટલે 718 થઈ ગયા. ટી આર વાય માટે 216, બી આર વાય માટે મિત્રો 516, તો આર વાય માટે 16. આવતીકાલ પછીના દિવસે બુધવાર હોય તો ગઈકાલે કયો વાર હોય? રવિવાર હોય. 1 કિલો ખાંડ અને 1 કિલોગ્રામ લોખંડમાં કોનું વજન વધુ થશે? તો વિદ્યાર્થી મિત્રો, બંનેનું વજન જે છે એક સરખું થશે, કારણ કે કિલો ખાંડ છે અને 1 કિલોગ્રામ લોખંડ છે, બંનેનું વજન કેટલું છે? સરખું છે. વસ્તુ ભલે ગમે તે હોય, રૂ હોય તો પણ વજન કિલો આપ્યું હોય તો આપણે સરખું જ સમજવું પડે. 1 કલાકની મિનિટ કેટલી થાય? તો 60. 1 મિનિટની સેકન્ડ કેટલી થાય? તો પણ 60. 2 ઘન મીટર બરાબર કેટલા મીટર? તો 2000 મીટર. દેશના સંદર્ભમાં નીચેનામાંથી કયો દેશ અલગ પડે છે? તો વિદ્યાર્થી મિત્રો, અમેરિકા અલગ પડે છે, કારણ કે અલગ ખંડમાં પણ છે અને આ 3 દેશો ભારતના પાડોશી પણ છે, એટલે 2 રીતે અમેરિકા અલગ પડશે. શહેરના સંદર્ભમાં કયું અલગ પડશે? તો બોમ્બે, કારણ કે મહારાષ્ટ્રમાં છે, બાકીના 3 શહેર ગુજરાતના છે. નીચેનામાંથી શું અલગ પડશે? તો શિક્ષક, લોહાર અને સુથાર એ વિદ્યાર્થી મિત્રો વ્યવસાયકારોના નામ છે, જ્યારે ટ્રેન એક વાહન છે. નીચેનામાંથી શું અલગ પડશે? તો સ્લેટ, થેલો અને પેન સ્કૂલમાં લઈ આવાય, બંદૂક બોર્ડર ઉપર હોય, એટલે ડી જે છે એ અલગ પડશે. પ્રશ્ન નંબર મિત્રો 39, નીચેનામાંથી શું અલગ પડે છે? તો સફરજન, કેળા અને સંતરા શું છે મિત્રો? ફળો છે, જ્યારે બાજરો જે છે એ ધાન્ય પાક છે. 8 આના એકમના લેખકનો કયું પુસ્તક ખરીદવું હતું? તો લઘી 8 આના જે તમે પાઠ ભણ્યા એની અંદર લઘુ કૌમુદી નામનું પુસ્તક એમને ખરીદવું હતું. નીચેનામાંથી શું અલગ પડે છે? તો કમળ, વાઘ અને મોર, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, એ આપણા રાષ્ટ્રીય પ્રતીકો છે, જાસૂદ અલગ પડી જાય છે. પ્રશ્ન નંબર 42, ગાંધીનગર કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે? તો આવશે 30. જુમો કોના ઉપર બેસીને પરણવા ગયો હતો? તો હાથી ઉપર બેસીને પરણવા ગયો હતો. જીવન, મૃત્યુ, બરાબર છે. જીવન તો મૃત્યુ, તો અહીં આપણને શું આપે છે? વિરુદ્ધાર્થી શબ્દ. તો આશાનો વિરુદ્ધાર્થી શું થાય? નિરાશા. સ્વરથી શરૂ થતો એવો શબ્દ, તો અ, આ, ઈ બધા સ્વર કહેવાશે, તો ઇમારત. સહન ન થઈ શકે તેવું, આ શબ્દ માટે શબ્દ સમૂહ 1 આપવાનો હોય તો શું કહેવાય? ને અસહ્ય કહેવાશે. વલ્લભભાઈનો જીવન મંત્ર શું હતો? સાદું જીવન અને ઊંચ વિચારો. નીચેનામાંથી દ્વંદ્વ સમાસનું ઉદાહરણ કયું નથી? રામ, લક્ષ્મણ, 3, 4, 3 લોક, બરાબર છે. જ્યારે આગળ પાછળ છે એ મિત્રો દ્વંદ્વ નહીં આવે. 17 અક્ષરની કાવ્યકૃતિ એટલે શું કહેવાય? તો એને કહેવાશે હાઈકુ. શું કહેવાશે મિત્રો? હાઈકુ. ત્યાર પછી કેમ, શું, આ માટે જેવા શબ્દો કયા પ્રકારના વાક્યમાં વપરાય છે? તો પ્રશ્નાર્થ વાક્યમાં વપરાય છે. ઈટનું ભૂતકાળનું રૂપ જે શું થાય? તો એ ટી થશે. લેફ છે એનું મિત્રો બહુવચન શું થાય? તો લીવ્સ થશે, બરાબર છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 53, લંચ બોક્સની અંદર ખૂટતો શબ્દ કયો છે? તો એલ પછી શું આવે? યુ આવે, બરાબર છે. તો આવશે ડી. ખાલી જગ્યા અ પેન, તો આવશે હેવ. અ રેડ ઇઝ ધેન અ રેબિટ, રેબિટ કરતાં ઉંદર જે છે તે કેવું છે? તો સ્મોલર, એટલે કે નાનું છે. ખાલી જગ્યા ઇઝ સુનિતા વિલિયમ્સ કન્ટ્રી ઓફ ઓર્ગેન, તો શું આવશે? ઇન્ડિયાના હતા. કેના હતા સુનિતા વિલિયમ્સ? તો ઇન્ડિયાના હતા. પંકજ ડઝ નોટ લાઈક સિંગિંગ, એટલે કે પંકજને ગાવાનું જે છે તે શું છે? પસંદ નથી. તો જવાબ સાચો શું આવશે? ડી, ડઝ હી. હુ લિવ્સ ઇન ભુજ, તો શું આવશે જવાબ? મીના, બરાબર છે. ત્યાર પછી આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 59, ધ કલર ઇઝ ધ સ્કાય ઇઝ બ્લુ, એટલે કે આકાશનો જે કલર છે કલર કેવો છે? તો બ્લુ છે, બરાબર છે. મિસ્ટર પટેલ ઇઝ ઇન ઇંગ્લિશ ટીચર. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 61થી લઈને 120 સુધીના જો તમે પ્રશ્ન જોવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.